ઈચ્છું છું. વીઆર સેવા ગ્રુપ 8 ગ્રુપ છે આખા અમદાવાદના, મણિનગર સાથે. એ 8 ગ્રુપમાંથી એક ગ્રુપ એવું બને જે મહાવીર સેવા ગ્રુપ બની જાય, એવા 5 યુવાનો તૈયાર થાય કે જેઓ દર મહિને એક વખત પાનસરના મહાવીર સ્વામી. મારે પાનસર સાથે સંબંધ નથી, મારે મહાવીર સાથે સંબંધ છે. તમને તો પર્ટિક્યુલર શંખેશ્વર સાથે જ સંબંધ છે. બાકી ઓલી નવતાડ કહેવાય ને, શું છે ત્યાં કયા છે? શંખેશ્વર. હવે હું કહું ત્યાંની પૂનમ ભર દો, ના એ નહીં, મારે તો ઓલા જ શંખેશ્વર છે, રાઈટ? ચલો પાનસર પણ છોડો બસ. યસ, આ શોર્ટકટ. તમે તો એટલા નીચે ઉતરી ગયા છો અને એટલા હોશિયાર થઈ ગયા છો. હવે દેરાસરમાં ચૈત્યવંદન નથી કરતા, હરિયન છે મન નથી. એક નૌકા થોઈ બોલીને રહો. મને પંડિત જીતુભાઈ કીધા હતા કે મારા સાહેબ હવે સ્તવનની કોમ્પિટિશન રાખો. મેં કેમ? મને કે એક સમય એવો હતો કે આપણે દેરાસરમાં જતા હતા ને તો લોકો એટલા બધા સ્તવન બોલતા, એટલે આપણે કેવડે ભાઈ ધીમે બોલો, બીજા પણ બોલે છે, કેવું પડતું હતું ને? 10 વર્ષ પહેલા દેરાસરમાં ચારે બાજુ સ્તવન બોલાતા હોય. આજે એમ થાય હાલુ કોઈ સ્તવન તો બોલો, કોઈ બોલતું જ નથી. બધા અરિયન ચેણ મન્નત થ. શોર્ટકટની બધી જ તમને ખબર પડી ગઈ છે કે આપણે ચૈત્યવંદનનો પ્રકાર છે. મોટા મહાવીર જાઉં છું મહિનામાં એક વાર, એટલે બિઝનેસ ત્યાં હશે. વાંધો નહીં, વાંધો નહીં. નહીં 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 નહીં, બિઝનેસ ગૌણ છે. પણ મહાવીર સ્વામીના દર્શન કરવા અંદર જાય છે ને, એમ તો તમે બધે જાઓ છો ત્યાં, વચ્ચે કોક ને કોક દેરાસર તો આવતા હોય છે ને. નમોજીના નામ નથી બોલતા મારા બેટા, હાલતા જ પકડે છે. આ તો રોજનું છે, રોજનું છે એટલે શું થઈ ગયું? મહિનામાં એક દિવસ મોટા મહાવીરના દર્શન કરવા જવાનું. બોલો આપું, જે જતા હોય એ આંગળી ઊંચી કરો, અને ન જતા હોય આજનું આ પ્રવચન સાંભળ્યા પછી ભાવ થાય કે મારે મોટા મહાવીરના મહિનામાં એક વખત દર્શન કરવાના, હાથ ઊંચો કરો. વેરી ગુડ, વેરી ગુડ. એ તમે ભલે હાથ ઊંચા કરો છો, બાકી મારી ઈચ્છા તો તમને બધાને 5-7 ભેગા જ કરવાની હતી. તમે આમ વધારે સંખ્યા વધારે એટલે કઈ હું ખુશ નથી થઈ જતો. આ રૂપિયાનો વેપાર છે, ઓલો 100 રૂપિયાનો હતો. ધારણાભિગ્રહ, ધારણાભિગ્રહ છેલ્લે કોઈ પણ એક મહાવીર સ્વામીના દર્શન કરવા જવાનું. અહીં બેઠેલા બધાને કહું છું, જે ભગવાનના શાસનનો આપણા પર ઉપકાર છે, ભગવાનને આપણે ભૂલી જવાનું. મારું ચાલે તો દરેક દિરાશ્રમમાં એક મહાવીર સ્વામીની પ્રતિમા મુકાવું, જરૂરી છે. ઘણા નથી મૂકી, ઘણા નથી મૂકતા, એવા છોડી દો. બાકી ચાલે તો દરેક સંઘની અંદર એક મહાવીર સ્વામી હોવા જોઈએ. તમે જાવા ઓપેરાના ભગવાન જોયા છે? મહાવીર 2200 વર્ષ પ્રાચીન પરમાત્મા જેવી પ્રતિમા આખા અમદાવાદમાં જાઓ તો શોધી નહીં જડે. એના નાક, એની આંખ, એના હોઠ, આ હા હા હા, કોઈ બ્યુટી પાર્લરની બ્યુટિશિયનને પણ ન આવડે એવી નજાકતતા આ ભગવાન મહાવીરની છે. એક વાર દર્શન કરજો, પાગલ થઈ જશો. હું આ એરિયામાં આવું અનુકૂળતા હોય એક વખત તો ભગવાનના દર્શન કરવાના, કરવાના ને કરવાના. મારી વાત એ છે, સંવેદના છે. મહાવીરના આંસુ એ સંવેદનાના આંસુ હતા. આ ભાઈ પૂજા કરવા માટે ક્યાં ગયા? પાંચ સવારે 8 વાગે પૂજાના કપડાની અંદર એને દેરાસરમાં એન્ટ્રી મારી. સામે એની પાસે ગ્રંથ હતો નમસ્કાર સ્વાધ્યાય, એમાં ભગવાનના 108 વિશેષણ પ્રાકૃતની અંદર લખ્યા હતા. આ ભાઈએ એના આધારે ત્યાંને ત્યાં જ, ત્યાંને ત્યાં જ ઇમિઝિયેટલી ગુજરાતી સ્તુતિ બનાવવાની શરૂ કરી, જે 14 મહાસ્વપ્નો થકી નિજ માતને હરખાવતા વળી ગર્ભમાં એ જ્ઞાન ત્રયને ગોપવી અવધારતા ને જન્મતા પહેલા જ 64 ઇન્દ્રજેને વંદતા એવા પ્રભુ હરિહંતને પંચાંગ ભાવ. આ સ્તુતિની રચના એટલે બીજા કોઈ નહીં, અમેરિકાથી PhD થઈ ફિઝિક્સમાં જેઓ અમદાવાદ આવ્યા, જે માય ટોન્ટ માર્યો અને મહારાજ સાહેબ પાસે ભણીને તૈયાર થયા એવા ચંદુભાઈ સક્કરચંદ, જેમનું ઉપનામ હતું શ્રીચંદ્ર. એમણે પાનસરમાં એક જ બેઠકે 8 થી શરૂ કર્યું, સાંજે 4 વાગ્યા સુધીમાં 49 ગાથા
ત્યાં ને ત્યાં જ રચના કરીને પૂરી કરી દીધી એવા ચંદુભાઈએ જે રચના કરી એનું નામ અરિહંત વંદના. કેટલી ફેમસ થઈ ગઈ. હું ખાલી એટલું જ બોલું એવા પ્રભુ એટલે તમે ચાલુ કરજો ને અરિહંત ને પંચાંગ ભાવે. કેવી ગજબની સ્થાપના છે. પ્રાકૃતના આધારે એમણે ગુજરાતીમાં ઢાળી દીધી છે. અને આ નજરે જોયેલી ઘટના છે. અમારા આચાર્ય શ્રી જયશેખર સુરી મહારાજ એ દિવસે ત્યાં જ હતા પાનસરમાં. એમણે અમને કીધું કે અમારી સામે તેઓ રચના કરતા ગયા, લખતા ગયા, બોલતા ગયા. સાંજ સુધીમાં ફિનિશ 108 વિશેષણ 49 ગાથાની અંદર ઢાળી દીધા. આમાં જો કોઈ નિમિત્ત હોય તો એમની માતાના સંવેદનાના આંસુ.